કર્ણાટકના બેંગલુરુમાં બુધવારે શરૂ થઈ રહેલ એર શો પહેલા આજ મંગળવારના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ. યેલહાંકા એરપોર્ટ પર એર શો માટે થઈ રહેલા રિહર્સલ દરમિયાન બે સૂર્ય કિરણ એરક્રાફ્ટ એકબીજાની સાથે અથડાઈ ગયા. દુર્ઘટનામાં એરક્રાફ્ટના બંને પાયલટ સુરક્ષિત છે. આપને જણાવી દઈએ કે રિહર્સલ દરમિયાન બંને એરક્રાફ્ટ આકાશમાં ઉડ્યા તે સમયે એકબીજા સાથે અથડાયા હતા. એકબીજા સાથે અથડાતા જ બંને વિમાનમાં આગ લાગી અને આ દુર્ઘટના બાદ બેંગલુરુ પોલીસ એમએન રેડ્ડીના જણાવ્યા અનુસાર દુર્ઘટનામાં એક ઇન્ડિયન આર્મી ઓફિસર શહીદ થયાની આશંકા છે અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે બંને પાયલટ સહિત સલામત નીકળવામાં આવ્યા હતા. આ બંને વિમાન યેલહાંકા ન્યૂ ટાઉન એરિયા પાસે ક્રેશ થયા હતા. તો આ વિડીયો જે સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે બે પ્લેન આકાશમાં ઉડી રહ્યા હતા, સૂર્યકિરણ એરક્રાફ્ટ, અને તે દરમિયાન તે બંને વિમાન એકબીજાની સાથે ટકરાયા અને ત્યારબાદ બંને પ્લેન ક્રેશ થયા. જેવા ક્રેશ થયા તેવા બંને પ્લેનમાંથી પાયલટ્સ બહાર નીકળી ગયા હતા અને પ્લેન નીચે જમીન પર પટકાયા અને તેમાં વિસ્ફોટ થયો અને આગ લાગી. આ દુર્ઘટનામાં આર્મીના એક જવાન શહીદ થયા હોવાની શક્યતા છે, બે જવાન ઇજાગ્રસ્ત થયાની શક્યતા છે, જ્યારે બંને પાયલટ્સ સુરક્ષિત છે. બેંગલુરુમાં આવતીકાલે એર શો થવાનો છે અને તે એર શો પહેલા મોટી દુર્ઘટના એરપોર્ટ પાસે સર્જાઈ. વિમાનની સ્પીડ 450 થી 500 કિલોમીટરની વચ્ચે હોય છે. સૂર્યકિરણ એરક્રાફ્ટની એચએએલ તૈયાર કર્યું છે. સૂર્યકિરણ એરક્રાફ્ટ શ્રીલંકાથી સિંગાપોર સુધી 450 શો કરાયા છે. 2011માં સૂર્યકિરણે અંતિમ ઉડાન ભરી હતી. ફેબ્રુઆરી 2015માં ફરી તે એરફોર્સમાં જોડાયો. વિમાનની સ્પીડ 400 થી 500 કિલોમીટરની વચ્ચે રહેતી હોય છે. સીમા હા દેખો